દેશના કેટલાક રાજ્યોમાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા તો ટ્વિટર પર આ મામલે નેતાઓએ ટ્વીટ કરીને કટાક્ષ શરૂ કર્યો. ટામેટાના ભાવ પર પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કરીને નાણામંત્રી નિર્મલા સીતારામનને ટામેટાની કિંમતો પર સવાલ કર્યો. જોકે આ સવાલ 2019ના શિયાળુ સત્રમાં નાણામંત્રી આપેલા એક જવાબ સાથે સંબંધ ધરાવે છે. દેશભરના બજારોમાં ટામેટાની કિંમતો 10-20 રૂપિયા પ્રતિ કિલોમાંથી વધી 80-100 રૂપિયા કિલો થઈ ગઈ છે. તેમજ અન્ય શાકભાજીની કિંમતોમાં પણ વધારો થયો છે. આ ભાવ વધારાનું કારણ જે વિસ્તારોમાં ટામેટાની ખેતી થાય છે તે વિસ્તારોમાં ગરમી અને ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાનને માનવામાં આવી રહ્યું છે. જો કે આ તરફ ટામેટાના ભાવ 100 રૂપિયાને આંબી ગયો. બીજી તરફ આ મામલે ટ્વિટર પર નિર્મલા સીતારમણે પ્રિયંકા ચતુર્વેદીને પૂછ્યું કે શું દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ ટામેટાના ભાવમાં થયેલી વૃદ્ધિ વિશે જવાબ આપી શકશે, શું દેશના નાણામંત્રી ટામેટા ખાય છે. જો કે કટાક્ષ ભરે આ સવાલનો સીધો સંદર્ભ ટામેટાના વધતા ભાવો ઉપરાંત 2019ના સંસદના શિયાળુ સત્રમાં નાણામંત્રીએ આપેલા એક જવાબ સાથે છે. વિપક્ષ દ્વારા ડુંગળીના વધતા ભાવો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો તે વખતે આ મામલે પ્રતિક્રિયા આપતા પહેલા નાણામંત્રીએ કહેલું, તેઓ એવા પરિવારમાંથી આવે છે જ્યાં ડુંગળી સાથે બહુ નિસ્બત રહેતો નથી, માટે ચિંતા કરવાની જરૂર નથી. એ સમયે આ મામલે ટિપ્પણી પણ થઈ હતી. આ સંદર્ભમાં પ્રિયંકા ચતુર્વેદીએ નાણામંત્રીને ટામેટાના ભાવ વિશે સવાલ કર્યો હતો. મહત્વનું છે કે કાનપુરના બજારોમાં એક અઠવાડિયા પહેલા ટામેટાના ભાવ 40-50 રૂપિયા પ્રતિ કિલો હતા, જે હવે 100 રૂપિયા આસપાસ પહોંચી ગયા છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. ભાજપના આઈટી સેલના ચીફ અમિત માલવીય વિરુદ્ધ રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદિત ટ્વીટ મામલે એફઆઈઆર કરવામાં આવી છે. અમિત માલવીયના ટ્વીટમાં રાહુલ ગાંધીની એક વિદેશ મુલાકાતનો ઉલ્લેખ હતો. હવે કોંગ્રેસના નેતાઓએ આ મામલે ફરિયાદ દાખલ કરાવી છે. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીય પર કર્ણાટકના પાટનગર બેંગલુરમાં એફઆઈઆર કરાઈ છે. કોંગ્રેસના નેતા રમેશ બાબુની ફરિયાદ પર બેંગલુરુના હાઈગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં માલવીય વિરુદ્ધ આઈપીસીની કલમ 153A, 120B, 505B અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. માલવીય પર રાહુલ ગાંધી સામે વાંધાજનક ટ્વીટ કરવાનો આરોપ છે. ટેલ અસ વિચ ઓફ ધ સેક્શન્સ ધેટ હેવ બીન ઇમ્પોઝ્ડ ઓન હિમ ઇઝ વિથ માલિફાઈડ ઇન્ટેન્ટ. હેવ અ લુક એટ ધ વિડીયો. Have a look at the thing. We have, and it's just not that we have gone and filed a case and it's happened in within 1 hour. It's taken a week. We have taken the legal opinion. We have taken the AG's opinion. And whatever has to be done by law, we have done it. Why is BJP this thing? Let them go to court. No. Let them come here and speak. What's the point of crying foul in front of the media? અહેવાલો મુજબ અમિત માલવીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ટ્વીટ કરતા લખ્યું હતું કે આરજી ખતરનાક છે અને આંતરિક સૂત્રોનો ખેલ ખેલી રહ્યા છે. તેનાથી વધારે ખતરનાક એ લોકો છે જે સેમ્પી જેવા રાગ દ્વારા ભારતમાં કટ્ટરતા ફેલાવી રહ્યા છે. આવા લોકો પીએમ મોદીને શર્મિંદા કરવા માટે વિદેશોમાં બદનામ કરવા સુદ્ધામાં કોઈ કસર છોડી રહ્યા નથી. યે અચ્છી ખબર નહીં કે એકી હુઈ બહોત હોની ચાહીએ જિસ તરહ સે વો ना केवल सच के साथ खिलवाड़ करते हैं, लोगों के चरित्र के साथ खिलवाड़ करते हैं, लोगों की छवि के साथ खिलवाड़ करते हैं और देश की छवि सबसे ज्यादा बिगाड़ने में अगर किसी का योगदान रहा है तो बीजेपी के आईटी सेल का रहा है. पूरी एक प्रधानमंत्री की यात्रा पर एक अकेले व्यक्ति ने पानी फेरा तो उसका नाम यही है जो आपने अभी नाम लिया. तो मैं तो हैरान हूं कि सरकार ने अभी तक उन पर कोई एफआईआर क्यों नहीं की. દક્ષિણ બેંગલુરુથી ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ ટ્વીટ કર્યું છે કે અમિત માલવ્ય વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રાજનીતિથી પ્રેરિત છે. રાહુલ ગાંધીની વિરુદ્ધ કથિત નિવેદનથી લઈને આઈપીસીની કલમ 153A અને 505B હેઠળ મામલો નોંધાયો છે. આ બંને કલમો સમૂહની વચ્ચે શત્રુતાને પ્રોત્સાહન આપવા સંબંધિત છે. તો રાહુલ ગાંધી શું છે? એક વ્યક્તિ અથવા એક સમૂહ અથવા એક વર્ગ? અમે તેને કોર્ટમાં પડકારીશું અને ન્યાય સુનિશ્ચિત કરીશું. આઈ વુડ લાઈક ટુ આસ્ક બીજેપી, ટેલ મી વિચ પાર્ટ ઓફ ધ એફઆઈઆર ધેટ હેઝ બીન લોજ્ડ અગેન્સ્ટ મિસ્ટર માલવીયા ઇઝ વિથ મેલિફાઈડ ઇન્ટેન્ટ. હુ ઇઝ ધ ક્રિએટર ઓફ ધ વિડીયો? હુ ઇઝ ધ વન હુ સ્પ્રેડિંગ ધ વિડીયો? હુ ઇઝ ગેટિંગ ધ વિડીયો ટુ હેવ ઇનફ ટ્રેક્શન ઓન સોશિયલ મીડિયા? હુ સ્પ્રેડિંગ ધીઝ લાઈઝ? આઈ હેડ પ્રોમિસ્ડ ધ પીપલ ઓફ કર્ણાટકા ધેટ ફેક ન્યૂઝ વિલ બી રેન્ડ ઇન. મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધી પર ખુદ મોદી સરનેમની ફોજદારી બદનક્ષી મામલે 2 વર્ષની સજા થઈ છે. તેમની લોકસભા સદસ્યતા પણ રદ થઈ છે.
હવે કોંગ્રેસે પણ ભાજપના નેતા સામે આવું જ કાયદાકીય શસ્ત્ર ઉગામ્યું છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.